ચાલો મિત્રો એના પછી હવે વિજ્ઞાન વિષયની અંદર જોઈએ તો ધોરણ 9 વિજ્ઞાન 70% અભ્યાસક્રમ મુજબ કોષની યાદી મિત્રો 70% અભ્યાસક્રમમાં ક્યાં ક્યાં પ્રશ્ન ચેપ્ટર વાઇઝ કરવાના છે અને ક્યાં પ્રશ્ન નથી કરવાના એની મિત્રો આપણે યાદી બનાવેલી છે જે પરીક્ષા લક્ષી હોય છે મિત્રો બરાબર છે તો તમારી આગળ આ બધા પ્રશ્નોની યાદી નવનીત કારણ કે આપણે વિજ્ઞાનના દરેક પ્રશ્નો નવનીતમાંથી કરીએ છીએ એટલે વિજ્ઞાનની નવનીતની અંતરથી પ્રશ્નોની યાદી આપણે બરાબર છે કેટલા કરવાના કેટલા નથી કરવાના બરાબર છે એની યાદી તમારી આગળ નવનીત હશે દાખલા તરીકે વાત કરું ચેપ્ટર 1 ચેપ્ટર 1 માં કરવાના પ્રશ્નો કેટલા નથી કરવાના પ્રશ્નો કેટલા તો મિત્રો તમે કોઈ પણ ચેપ્ટરની શરૂઆત કરો ને એટલે તમારે શું શીખવાનું છે ચેપ્ટરની અંદરથી એવો પોઈન્ટ હશે જો તમને એક નવનીત બરાબર બતાવું છું ચેપ્ટર 1 ની માહિતી બતાવું જો આ ચેપ્ટર 1 છે મિત્રો આપણી આસપાસમાં દ્રવ્ય તો તમે જોઈ શકો છો આ પ્રકરણમાં શું શીખશો મિત્રો આવી યાદી તમારી આગળ હશે આ પ્રકરણમાં શું શીખશો તમે જોઈ શકો છો માં 1.1 1.2 1.3 1.4 1.5 આવી માહિતી છે તો બરાબર શું એમાંથી કરવાનું નથી તો અગાઉ આપણે જોઈ ગયા આમાંથી જોઈ શકો છો 1.1 1.2 1.3 અને 1.5 ઈ કરવાનું છે શું નથી કરવાનું તો કે 1.4 જે પોઈન્ટ છે ને નથી કરવાનું તો મિત્રો 1.4 બરાબર છે તમારી નવમી ની અંદર પછી આગળ પ્રશ્ન ખોલશો તો 1.4 ની અંદર એમાં ઉપર આવશે 1.4 એમાં મિત્રો કેટલા પ્રશ્ન આવશે તો કે 1.4 માં 19 થી 34 પ્રશ્ન છે મિત્રો એટલે 19 થી 34 પ્રશ્ન કરવાના નથી બરાબર છે બાકીના પ્રશ્ન હોયતા 1 થી 18 અને પ્રશ્ન નંબર 35 થી 46 એ મિત્રો તમારે કરવાના છે 1 થી 18 અને 35 થી 46 પ્રશ્ન કરવાના છે નથી કરવાના 19 થી 34 પ્રશ્ન તો આપણે નથી કરવાના એના ઉપર ચોપડી લગાવી દેશું બરાબર અને આ ચેપ્ટરની અંદર સેલ્સિયસ 0 સેલ્સિયસ અને કેલ્વિનના દાખલા કરવાના છે કારણ કે આ ની માહિતી 11 માં ધોરણની અંદર 10 માં ધોરણની અંદર ઉપયોગી થશે સેલ્સિયસ માંથી કેલ્વિનમાં રૂપાંતર કેલ્વિનમાંથી સેલ્સિયસમાં રૂપાંતર આ દાખલા આપણે કરાવેલા છે અને કરવાના પણ છે મિત્રો આ કોર્સ અહીં આપણે કરાવી દીધેલું હતું યાદી આવી પહેલા તો આ દાખલા કરવાના છે સેલ્સિયસમાં કેલ્વિનમાં જાવ તો આપણે ખબર છે 273 ઉમેરીએ છીએ અને કેલ્વિનમાંથી પાછું સેલ્સિયસમાં આવવું તો 273 બાદ કરીએ છીએ તો આવા દાખલા કરવાના છે એટલે નોંધ આમાં ભલે કાઢી નાખેલા છે 19 થી 34 માં જ આવે છે છતાં કરવાના છે એટલે નોંધ સ્વરૂપે લખાવેલું છે તો મિત્રો પહેલા ચેપ્ટરમાં શું નથી કરવાનું શું કરવાનું એની બરાબર યાદી પહેલા કરવાના પ્રશ્નો છે પછી નથી કરવાના નંબર પણ લખેલા છે તો મિત્રો પાછળ પછી ખાલી જગ્યા હોય મૂકા પ્રશ્ન હોય જોડકા હોય સાચા ખોટા હોય એમાંથી ઘણા બધા પ્રશ્ન થાય શું કરવાનું શું નહીં કરવાનું તો મિત્રો 19 થી 34 પ્રશ્ન લગીના જે પ્રશ્ન પાછળ આવતા હોય મૂકા પ્રશ્ન કારણ કે બધા મિક્સ હશે બરાબર છે કુલ 46 પ્રશ્ન 1 થી 46 46 પ્રશ્નના મૂકા પ્રશ્ન ખાલી જગ્યા છે તો એમાંથી કેમ ખબર પડે કરવાનું નથી કરવાનું તો મિત્રો 19 થી 34 પ્રશ્નની જે માહિતી હોય ને એના જે ટૂંકા પ્રશ્ન ખાલી જગ્યા જોડકા હોય નહીં કરવાનું બરાબર બાકીના બધા કરવાના પાછળ ટૂંકા પ્રશ્ન ખાલી જગ્યા કારણ કે પરીક્ષાની અંદર ટૂંકા પ્રશ્ન ખાલી જગ્યા બધું પૂછાય છે મિત્રો તો બરાબર છે આ યાદી બનાવી લેશું ચેપ્ટર 1 ની આગળ શું શીખવાનું છે એમાં જ આપેલો છે આવો પોઈન્ટ અને એના પછી પ્રશ્ન કે એ પણ તમે સાથો સાથ કરાવી દેશો તો ચેપ્ટર 1 ની યાદી બનાવી લેશું બરાબર હવે એવું ચેપ્ટર 2 બરાબર છે મિત્રો ચેપ્ટર 2 માં શું નથી કરવાનું અને શું કરવાનું છે બરાબર છે એમાં તો આપણે લખાવેલું છે કે આ ચેપ્ટર પછી ચાલેલું છે તો કરવાના પોઈન્ટ કયા છે તો કે 2.1 2.4 અને 2.5 ઈ પોઈન્ટ કરવાના છે શું નથી શીખવાનું આ ચેપ્ટરમાં તો 2.2 2.3 મિત્રો નથી કરવાના એના પર ચોપડી મારી દેશે તો મિત્રો 2.2 અને 2.3 ના બી ભેગાથી કેટલા પ્રશ્ન થાય નવનીતમાં ક્યાં પ્રશ્નથી ક્યાં પ્રશ્ન સુધી નહીં વાંચવાના તો મિત્રો પ્રશ્ન નંબર 7 થી 48 સુધીના પ્રશ્ન નહીં વાંચે નહીં કરવાના એ પરીક્ષામાં નહીં તો ક્યાં કરવાના તો પ્રશ્ન 1 થી 6 અને મિત્રો પ્રશ્ન 49 થી 58 કુલ 58 પ્રશ્ન છે એટલે 1 થી 6 અને 49 થી 58 પ્રશ્ન મિત્રો કરવાના છે એના અનુસાર તમારે ખાલી જગ્યા ટૂંકા પ્રશ્ન જોડકા સાચા ખોટા તમામ માહિતી બરાબર છે આ પ્રશ્નની કરવાની આમાં જે પ્રશ્ન આવતો હોય એની માહિતી કરવાની નહીં કારણ કે ટૂંકા પ્રશ્નમાં યાદી ન બને કેટલા પ્રશ્ન કરવાના કેટલા નહીં કરવાના એ આ પ્રશ્ન મુજબ કાઢી નાખવાનું આ પ્રશ્ન મુજબ રાખવાનું પછી પરીક્ષાની અંદર છે ચેપ્ટર 5 અને 6 મિત્રો બે બાયોલોજીના ચેપ્ટર છે બે કેમિસ્ટ્રીના ચેપ્ટર છે રસાયણ વિજ્ઞાન આ બે બાયોલોજીના ચેપ્ટર જીવ વિજ્ઞાનના એ બે પ્રકરણ 5 અને પ્રકરણ છે સમગ્ર પ્રકરણ
કાઢવાનો નથી અને આપણે બધા પોઈન્ટ કરાવેલા છે બે ચેપ્ટર આખા કરાવેલા છે તો ન સમજાય વિડિયો જોઈ લો આના પર ટૂંકા પ્રશ્ન ખાલી જગ્યા જોડકા સાચા પડતા બધા પ્રશ્ન મિત્રો કરવાના મોટા પ્રશ્ન પણ કરવાના છે તો ચેપ્ટર ને 5 ને 6 માંથી કોઈ વસ્તુ કાઢેલી નથી તો મિત્રો આને સ્ક્રીનશોટ પાડીને આ નવનીતની અંદર વિજ્ઞાન માં યાદી તૈયાર કરવાની છે ચાલો મિત્રો એના પછી ચેપ્ટર 8 ટેસ્ટ માં છે બરાબર આપણે ફિઝિક્સ ના ચેપ્ટર છે અને ફિઝિક્સ ના ચેપ્ટર આપણે આખા કરાવ્યા છે પણ હવે એમાંથી શું નથી કરવાનું એટલે શું કરવાનું તો મિત્રો નવનીતને આગળ તમે જોશો તો તમારે શું શીખવાનું છે એની યાદી હશે પણ મિત્રો 8 નું ચેપ્ટર હોય તો 8.1 8.2 એની યાદી હોય તો મિત્રો 8.1 8.2 8.3 અને 8.6 કરવાના છે નથી શું કરવાનું તો 8.4 અને 8.5 ઈ બે યાદી નથી કરવાની તો મિત્રો નથી કરવાના પ્રશ્ન નંબર થશે 35 થી 61 તો તમારી નવનીતની અંદર 35 થી 61 પ્રશ્ન ઉપર ચોકડી મારી દેશું અને કયા પ્રશ્ન કરવાના છે તો કે જો પ્રશ્ન નંબર 1 થી 34 અને પ્રશ્ન નંબર 62 અને 63 છે મિત્રો એ કરવાનું છે તો આ તમને માહિતી નોંધ યાદ રાખજો દાખલા આપણે જે કરાવ્યા છે આ ચેપ્ટર ના એ તમામ દાખલા કરવાના એક પણ દાખલો મે કરાવેલો છે કાઢવાના નથી એમાંથી પણ બધી જગ્યાએ વાર્ષિકમાં પરીક્ષામાં પૂછાશે તો દાખલા બધા કરવાના છે જે કરાવ્યા છે તે તો આ નથી કરવાની યાદીના પ્રશ્ન ટીક કરી લેશો આના અનુસાર જે ટૂંકા પ્રશ્ન ખાલી જગ્યા હોય એની કરવાના હવે એવું જ ચેપ્ટર છે મિત્રો 9 બરાબર છે એ પણ મેં તમને આખું ચેપ્ટર કરાવી દીધેલો છે બંને ફિઝિક્સ ના ચેપ્ટર છે બરાબર છે તેમાં કરવાના પ્રશ્નો તો આગળ જોશો યાદ હશે 9.1 9.2 9.3 9.4 અને 9.5 મિત્રો એ બધું જ કરવાનું છે શું નથી કરવાનું તો કે 9.6 એક જ પોઈન્ટ નથી કરવાનો બરાબર છે તો પ્રશ્ન નંબર કેમ નથી કરવાના 33 થી 37 પ્રશ્ન નથી કરવાના કેટલા કરવાના છે તો પ્રશ્ન નંબર 1 થી 32 પ્રશ્ન કરવાના છે આ નથી કરવાના ના કરવાના મિત્રો નોન દાખલા એક પણ મેં કરાવેલા નથી એટલે એક પણ દાખલો કરવાનો નથી આ ચેપ્ટરની વાત કરીએ તો તો આ આના અનુસાર ટૂંકા પ્રશ્ન ખાલી જગ્યા નહીં હોય બરાબર ટૂંકમાં 1 થી 32 પ્રશ્નો કરવાના છે પછી મિત્રો એક પર્યાવરણ ચેપ્ટર ચેપ્ટર 15 એમાં કેટલા પ્રશ્ન કરવાના નથી કરવાના તો 14.1 14.2 14.4 આ 3 પોઈન્ટ કરવાના છે અને એટલા જ મેં તમને કરાવેલા છે બરાબર અને નથી કરવાના 14.3 ને 14.5 આ બે પોઈન્ટ નથી કરવાના એટલે કેટલા પ્રશ્ન નથી કરવાના તો પ્રશ્ન નંબર 25 થી 34 અને પ્રશ્ન નંબર 41 થી 47 આ નથી કરવાના કેટલા કરવાના છે તો કે 1 થી 24 અને પ્રશ્ન નંબર 35 થી 40 કરવાના છે આને આધારે ટૂંકા પ્રશ્ન ખાલી જગ્યા જોડકા જોશે બરાબર છે આ નથી કરવાના કે એને અનુસાર જે જોડકા હોય ટૂંકા પ્રશ્ન હોય ખાલી જગ્યા હોય એ કરવાના થતા નથી તો મિત્રો આ વખતે જે પરીક્ષાની અંદર જે ચેપ્ટર બરાબર કરવાના છે એની યાદીમાં કયા પ્રશ્ન કરવાના કયા નથી કરવાના પેપર સ્ટાઇલ આપણે તમને આપી દીધેલી છે ટૂંકા પ્રશ્ન હશે ટૂંકા પ્રશ્નમાં ખાલી જગ્યા જોડકા વિકલ્પ બધું હોય 10 માર્ક નું એવું હશે એક એક ગુણા 10 પછી વિભાગ બી આવશે મિત્રો એમાં ટૂંકમાં જવાબ આપવાના એવા 10 પ્રશ્ન પૂછાશે 2 ગુણા એટલે 20 માર્ક એટલે પછી ટૂંકનો જ સ્વરૂપ હશે બરાબર છે એવી 3-3 માર્કની 4 ટૂંકનો દસ એટલે 12 ગુણેના વિભાગ સી અને વિભાગ ડી બરાબર સવિસ્તાર લાંબા પ્રશ્નના જવાબ એવા 2 પ્રશ્ન પૂછે છે 4-4 ગુણના હશે એ 8 ગુણેના આ રીતે 50 માર્કનું પેપર છે કોઈ પણ ચેપ્ટરની અંદરથી 1 ગુણનો 2 ગુણનો 3 ગુણનો 4 ગુણનો પૂછી શકાશે બરાબર છે એટલે બધા પ્રશ્ન જે અહીં કરાવેલા છે ખરા નિશાની કરવાના ચોપડી મારેલી છે પ્રશ્ન નથી કરવાના તો મિત્રો આ ચેપ્ટર માં કયા કયા પ્રશ્નો નથી કરવાની એની યાદી છે તો આ રીતે પરીક્ષાની અંદર બરાબર છે પ્રશ્નો તમારે કરવાના છે તો આનો સ્ક્રીનશોટ પાડી લેશો અને નવનીતની અંદર મિત્રો આ પ્રશ્નોની યાદી તમારે તૈયાર કરવાની છે